राजकोट महत्वपूर्ण समाचार ज्यां मध्यान्ह भोजन योजना केन्द्रों ने नहीं मळ्यो जत्थो। जी हाँ, घऊं चोखा कठोळ अने तेलनो जत्थो हजु सुधी नहीं पहोंचाड़वामां आव्यो। राजकोटना चार तालुकामां मध्यान्ह भोजननो जत्थो खूटी पड्यो छे। गीर सोमनाथना बे अने मोरबीना एक तालुकामां जत्थो खूट्यो छे। चालू महिनाना 12 दिवस वीती गया छे छतां पण नहीं मळ्यो जत्थो। માલનો જથ્થો ન મળતા કેન્દ્ર બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। રાજકોટના વિંછિયા, ઉપલેટા, જેતપુર અને ધોરાજીમાં પરિસ્થિતિ વણસી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, અત્યાર હાલની જે પરિસ્થિતિ તમામ મધ્યાહન કેન્દ્રો પર સર્જાઈ છે, શું પહેલા એવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ હતી કે પહેલી વાર આવી રીતે અનાજનો જથ્થો ખૂટી પડ્યો? ચોક્કસ જ, રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર જે મધ્યાહન ભોજનના જે કેન્દ્રો છે કે તેની અંદર સરકાર દ્વારા હજુ સુધી પૂરતા પ્રમાણમાં જે અનાજનો જથ્થો આપવામાં આવતો હોય છે તે આપવામાં નથી આવ્યો અને તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઘઉં, ચોખા, કઠોળ, તેલનો જથ્થો છે તે હજુ સુધી મળ્યો નથી। તેની અંદર રાજકોટ જિલ્લાના ચાર જિલ્લાઓ, ખાસ કરીને રાજકોટ જિલ્લાના ચાર તાલુકાઓની અંદર, ગીર સોમનાથ જિલ્લાના બે તાલુકાઓની અંદર અને મોરબીના એક એક તાલુકાની અંદર આ પ્રકારની મુશ્કેલીનો સામનો છે તે મધ્યાહન ભોજનના કેન્દ્રના સંચાલકો કરી રહ્યા છે। મહિનાથી એક તારીખે મળી જતો જે જથ્થો છે તે હજુ સુધી આપવામાં નથી આવ્યો। ચાલુ માસનો જે જથ્થો છે તે 10 દિવસ વીત્યા છતાં પણ હજુ આપવામાં નથી આવ્યો અને તેને કારણે મધ્યાહન ભોજન કેન્દ્ર પર અનેક એવા જે સામગ્રી, જે ખોરાક માટેનું જે લીસ્ટ સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે, જે બાળકોને ખવડાવવામાં આવતું હોય છે, તે પૂરતા પ્રમાણમાં બની શકતો નથી। માલનો જથ્થો ના મળતા કેન્દ્ર બંધ કરવા પડે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટની અંદર વિછિયા, ઉપલેટા, જેતપુર અને ધોરાજીની અંદર પરિસ્થિતિ છે તે વધુ ગંભીર જોવા મળી રહી છે, કારણ કે ત્યાં અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં પહોંચ્યો નથી ને તેને કારણે મધ્યાહન ભોજનના જે બાળકો છે કે તેમને પૂરતા પ્રમાણમાં મધ્યાહન ભોજન મળવું જોઈએ તે મળી શકતું નથી। હવે જિલ્લા કલેક્ટર દ્વારા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવશે અને ત્યાર પછી આ જથ્થો છે તે રિલીઝ કરવામાં આવશે, પરંતુ ક્યાંક રાજ્ય સરકાર દ્વારા જે પુરવઠા વિભાગ દ્વારા જે જથ્થો મધ્યાહન ભોજનને આપવામાં આવતો હોય છે તેમાં ક્યાંક જે આ વખતે વિસંગતતાઓ છે તે અનેક પ્રકારની જોવા મળી રહી છે ને તેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દાળનો જથ્થો છે તે છેલ્લા ઘણા જી બિલકુલ ગૌરવ, પૂરી માહિતી માટે આભાર।